ગુજરાત રાજ્ય સહકારી ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. વર્તમાન સમયમાં ગુજરાતમાં સહકારી ક્ષેત્રનો વ્યાપ વધી રહ્યો છે, જેનો સીધો લાભ મુખ્યત્વે ગામડામાં વસતા લોકોને મળે છે. રાજ્યમાં થઈ રહેલી સહકારી પ્રવૃત્તિઓમાં દૂધ ઉત્પાદન અને ડેરી ઉદ્યોગ અગ્રણી હરોળમાં આવે છે. ગુજરાતમાં અત્યારે લગભગ 16,000થી વધારે પ્રાથમિક દૂધ મંડળીઓ કાર્યરત છે, જેમાં આશરે 30 લાખ જેટલા સભ્યોને દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં સહભાગીદારીતાનો સીધો આર્થિક લાભ મળે છે. આ પ્રાથમિક દૂધ સહકારી મંડળીઓ દૂધ ઉત્પાદકો તેમજ દૂધ વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય લોકોને રોજગારી પૂરી પાડીને આર્થિક રીતે સક્ષમ બનાવવામાં મોટો ફાળો આપે છે. દૂધ ઉત્પાદન અને ડેરી ઉદ્યોગ દર વર્ષે કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતો નફાકારક વ્યવસાય છે, જેમાં લાખો લોકો સંકળાયેલા છે. આ નફાકારક વ્યવસાયમાં સૌથી મોટો ફાળો ગામની દૂધ મંડળીઓનો છે. આમ છતાં આ મંડળીઓ આધુનિક ટેકનોલોજીની દ્રષ્ટિએ ઘણી પાછળ છે. મોટાભાગની મંડળીઓમાં દૂધ ભરવાથી લઈને વહીવટી કામ માટે પરંપરાગત પદ્ધતિને અનુસરવામાં આવે છે, જેના કારણે આવી નાની મંડળીઓને વિકસવાની તક મળતી નથી. દેશના અન્ય ક્ષેત્રો ટેકનોલોજીમાં આગળ વધી રહ્યા છે, ત્યારે મોટાભાગની દૂધ મંડળીઓ ઠેરની ઠેર જ છે. YGM ગ્રુપે આ પરંપરાગત પદ્ધતિને બદલીને મંડળીઓને ટેકનોલોજીથી સજ્જ કરી દૂધ મંડળી તથા તેના સભ્યોના વિકાસમાં સહભાગીદાર થવાનો નિર્ણય લીધો છે. તેની શરૂઆત YGM ગ્રુપે 1997માં કરી. મંડળીઓની વહીવટી સરળતા માટે મિલ્કો નામનું એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું, જેમાં દૂધ અને ફેટ અંગેની માહિતી કોમ્પ્યુટરમાં સંગ્રહિત કરવામાં આવે છે. મિલ્કોએ મંડળીઓના વહીવટી કામમાં ઘટાડો કરીને પારદર્શકતા લાવવામાં મદદ કરી છે. YGM ગ્રુપે મિલ્કોની સફળતા બાદ અટકી ન જતા તેમણે 2010માં મિલ્ક ઇન્ટુ મની નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો. આ પ્રોજેક્ટ સભ્યોએ ભરેલા દૂધને તે જ સમયે રૂપિયામાં ફેરવી આપવાના અનોખા દ્રષ્ટિકોણથી શરૂ કરવામાં આવ્યો. ઉત્તર ગુજરાતના અનેક ગામડાઓમાં આ પ્રોજેક્ટે લોકોમાં આર્થિક સક્ષમતા લાવવાનું કામ કર્યું છે. બેંક આવવાના કારણે અમારા ગામનો આર્થિક વિકાસ થયો. લોકો પોતાના પગ ઉપર અથવા બીજાના જોડે ઉસીના કંઈક બેંકમાંથી કંઈક ના લેવા પડે એવી પરિસ્થિતિઓ નિર્માણ થઈ અને અત્યારે લોકો ખુશ છે. મિલ્ક ઇન્ટુ મની પ્રોજેક્ટ એટલે દૂધ મંડળી, YGM ગ્રુપ અને બેંકનું સહિયારું સાહસ. મિલ્ક ઇન્ટુ મની પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર માળખાને આધુનિક ટેકનોલોજી દ્વારા કેશલેસ કરવાનો અને ગામના લોકોને બેંક ક્ષેત્ર સાથે સીધો જોડવાનો છે. આ સમગ્ર પ્રક્રિયામાં મંડળીના સભ્યોને કોઈ પણ પ્રકારનો ખર્ચ ના થાય, ઉપરાંત લોકો રૂપિયાની બચત કરતા થાય તે બાબતને ધ્યાનમાં રાખવામાં આવી છે. ગામડાઓના લોકોને ફાયદો થાય, બેન્કિંગ સેવાઓ એમને મળે, એના માટે અમે લોકો આ પ્રોજેક્ટને લઈને ગયા છે. અને આ પ્રોજેક્ટને લીધે એ લોકોના ખેડૂત ભાઈ બહેનોના કોઈ પણ એક રૂપિયાનું પણ એમના ખર્ચો નહીં થતો. મંડળીના વહીવટી કામકાજમાં ઘટાડો, મંડળીઓમાં થતી ઉચાપતો, ગોટાળાઓ, રૂપિયાની લૂંટ અને પગારની ચૂકવણીમાંથી છુટકારો આ પ્રોજેક્ટના મહત્વના પાસા છે. મંત્રી પેમેન્ટ લેવા માટે બેંકમાં જાય, એમાં ન મંત્રીની સેફટી ન પૈસાની સેફટી. એમને ગમે ત્યાં પૈસા લઈને આવતા હોય ત્યારે રસ્તામાં એમને જોડેથી પૈસા લૂંટી લેવામાં આવ્યું, એમને પોતાનું પણ એ રીતે એ નુકસાન થાય, શારીરિક અને આર્થિક બંને. દૂધ ઉત્પાદકો દૂધને કેનમાં કે વાસણોમાં દૂધ મંડળી પર લાવે છે, જ્યાં સૌપ્રથમ દૂધને ગાળીને સ્વચ્છ વાસણમાં ઉમેરવામાં આવે છે અને વજન માપવામાં આવે છે. ફેટ મશીન અને વજન માપવાનું મશીન બંને કોમ્પ્યુટર સાથે જોડાયેલા હોવાથી એક સાથે તેની માહિતી કોમ્પ્યુટરમાં આવી જાય છે. હવે મંડળીનો કર્મચારી મંડળીના સભ્યનો નંબર કોમ્પ્યુટરમાં દાખલ કરે છે, જેમાં સભ્યના ખાતામાં તેના ભરેલા દૂધના વજન અને ફેટની માહિતી દેખાય છે અને તેની સ્લીપ સભ્યને આપવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં ગોટાળો થવાની શક્યતા નહીવત છે. મંડળી દ્વારા કોમ્પ્યુટરમાં સંગ્રહ થયેલી માહિતી બેંકને મોકલવામાં આવે છે, તેથી બેંક સભ્યના ખાતામાં સીધા જ રૂપિયા જમા કરી આપે છે. આ માહિતી મેસેજ દ્વારા બેંક સભ્યના મોબાઈલ પર મોકલે છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ પ્રોજેક્ટમાં જોડાયેલા ગામમાં
MFT મશીન મૂકવામાં આવે છે, જેથી સભ્ય પોતાના ખાતામાં જમા થયેલા રૂપિયા સીધા જ ઉપાડી શકે છે. સભ્યોએ ચૂકવણાના દિવસે મંડળી પર લાઇનમાં ઊભા રહેવાની જરૂર રહેતી નથી. મિલ્ક ઇન ટુ મની પ્રોજેક્ટ આ રીતે સભ્યના દૂધને સીધા જ રૂપિયામાં ફેરવી નાખે છે. સીધું પેમેન્ટ એટીએમમાં જમા કરાવવાની, અમારે કોઈ જાતની કોઈ તકલીફ નહીં. હવે જ્યારે કઈ દે ખાલી પગાર એટીએમમાં આવી જાય, અને એટીએમનું કામ એટલું બધું સુંદર છે કે અમારે કોઈ દિવસે ગ્રાહકને પાછું જવું પડ્યું નથી. ગામને આ પ્રોજેક્ટમાં જોડવા માટે YGM ગ્રુપ અને બેંકના કર્મચારીઓ ગામમાં આવીને મંડળીના કર્મચારીઓ તથા સભ્યોને આ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરે છે તેની સમગ્ર માહિતી આપે છે, તેમજ કોમ્પ્યુટર અને MFT મશીન કઈ રીતે કામ કરે છે તેની પ્રક્રિયા પણ બતાવે છે. આ પ્રોજેક્ટમાં દૂધ ઉત્પાદકો એટલે સભ્યોએ માત્ર બેંકમાં ખાતું ખોલાવવાનું હોય છે, જ્યાં બેંકના અધિકારીઓ સભ્યના ઘરે અથવા ગામની મંડળી પર આવીને ખાતું ખોલી આપે છે. સભ્યોએ દસ્તાવેજમાં માત્ર ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડ અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવાનો હોય છે. બેંક સભ્યના ઘરે તેમના ખાતાની પાસબુક, ચેકબુક અને MFT કાર્ડ મોકલી આપે છે. સભ્યોને સૌથી મોટો ફાયદો એ છે કે આ પ્રોજેક્ટ જે ગામમાં આવે તે ગામના સભ્યોએ બેંકમાં ખાતું ખોલાવવા માટે એક પણ રૂપિયો આપવાનો હોતો નથી, એટલે કે ઝીરો બેલેન્સમાં ખાતું ખુલે છે. એમને ઝીરો બેલેન્સથી અકાઉન્ટ ખુલે અને લોનની સુવિધાઓ બધા એમના ઘર આંગણે મળે, અને એ લોકોને આ બધી બેન્કિંગ સેવાઓ બધા ભાઈ બહેનોને મળે છે. સભ્યો મંડળીમાંથી આવેલા પગારના બધા રૂપિયા MFT મશીનમાંથી ઉપાડી શકે છે. YGM ગ્રુપ દૂધ મંડળીઓને MFT મશીન મૂકી આપે છે, જેની સર્વિસની જવાબદારી YGM ગ્રુપની રહે છે. YGM ગ્રુપ લોકોને MFT મશીનમાંથી રૂપિયા ઉપાડવાની મુશ્કેલીઓથી લઈને મંડળીઓને સોફ્ટવેર કે અન્ય ટેકનોલોજી અંગે પડતી મુશ્કેલીઓમાં મદદ કરે છે. સૌથી પહેલા આ મશીનને સંપૂર્ણ રીતે ચેક કરવામાં આવે છે અને ત્યારબાદ જ તેને ગામમાં મૂકવામાં આવે છે. આમ છતાં પણ MFT મશીનમાં કોઈ ખામી સર્જાય તો એક ફોન કરવાથી YGM ગ્રુપનો કર્મચારી ગામમાં હાજર થઈ જાય છે અને તાત્કાલિક ધોરણે મશીનમાં સર્જાયેલી ખામીને દૂર કરવામાં આવે છે. ગમે ત્યારે ગમે તે કામ હોય તો અમને બેઝિઝક સવારે 7 વાગે હોય કે રાત્રે 10 વાગે પછી એમને ફોન કરીને અમારા જોડેથી હેલ્પ માટે રિક્વેસ્ટ કરે છે, અને અમે લોકો એવી રીતના જ અમે લોકો ગામડાઓમાં બધા લોકોને સર્વિસ પણ આપીએ છીએ. દૂધ મંડળી તથા સભ્યોને આ પ્રોજેક્ટમાં જોડાવાથી ઘણા ફાયદા થાય છે. સૌથી મોટો ફાયદો બેંકમાં ઝીરો બેલેન્સથી ખાતું ખુલે છે, MFT મશીનમાંથી તેમની અનુકૂળતાએ પૈસા ઉપાડી શકે છે, દૂધના પેમેન્ટ બેંકમાં મળવાથી સભાસદોની શાખ ઊભી થશે, જે લાભ અત્યાર સુધી ગામડાના દૂધ ઉત્પાદકોને નહોતા મળતા. સભ્યોની શાખ ઊભી થઈ હોવાથી બેંક દ્વારા સરળતાથી પ્રી એપ્રુવ્ડ પર્સનલ લોન તથા અન્ય લોન જેવી કે વાહન લોન, પશુ લોન, શિક્ષણ લોન પણ મળશે. આ લોકોની શાખ ઊભી થઈ હોવાથી ક્રેડિટ કાર્ડના લાભ પણ મળે છે, અને હવે MFT મશીન ગામમાં હોવાથી બેંક સભાસદ પોતાના ખાતામાંથી ઓનલાઈન બિલની ચૂકવણી કરી શકે છે અને લાઇટ બિલ, મોબાઈલ બિલ, વીમા પોલિસી અને DTH જેવા રિચાર્જ પણ કરી શકે છે. તેમના ખાતામાં જમા રહેલા રૂપિયા પર વ્યાજ મળે છે, તેમજ ગાય કે ભેંસનો વીમો પણ બેંકમાંથી ઉતરાવી શકાય છે. આ ગામની બેંકમાં મારું મોટામાં મોટું 10-12 લાખનું ટર્નઓવર છે દૂધનું. એના લીધે મને અંદર કોઈ વીમાની એવી સગવડો સારી મળે છે. મારા બાબાનું ઓસ્ટ્રેલિયા માટે મારા ટર્નઓવર અહીંયાથી જ ચાલુ છે. દગાડા ગામની અંદર ATM આવવાથી, બેંક આવવાથી અમારું ખાતું મેં ખોલાવ્યું. એમાં ATMમાં અમે જરૂર પડતા પૈસા ઉપાડીએ છીએ, બાકીના ત્યાં પડી રહેશે અને અમને પૂરેપૂરેનું વ્યાજ મળે છે. બેંકમાં ખાતું ખુલવાથી સભ્યોની બચતમાં વધારો થાય છે અને કટોકટીના સમયે આ બચત કામમાં આવે છે, તેમજ પશુ લોન દ્વારા પશુઓની સંખ્યામાં વધારો કરીને દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. બેંક લોન પણ અમને મળે છે, એટલે હું જાનવરો પણ અંદર વધારી શક્યો, એનાથી અમને દૂધમાં પણ વધારો થઈ શક્યો. સભ્યોના ખાતામાં બેંક સીધા જ પૈસા જમા કરતી હોવાથી મંત્રીને નજીકના શહેરમાં આવેલી બેંકમાંથી લાખો રૂપિયા લાવવાના જોખમથી છુટકારો મળે છે,
જેમાં ગામની મંડળી અને લોકોને જ ફાયદો છે. તે અમારે 10 દાડે વ્યાસાળા 10 લાખ રૂપિયા પગાર લેવા જવું પડતું હતું, જોખમ લઈને આવવું પડતું હતું. અને આ જમાનામાં જોખમ લેવા બહુ પરિસ્થિતિ વાત, અને પગાર ચૂકવતી વખતે પણ કોઈના હિસાબમાં ભૂલ થાય, આ થાય, એ પણ પરિસ્થિતિ હતી. પણ આ એટીએમ આવ્યા પછી અમારે એ બધી બહુ સુવિધા સરસ થઈ ગઈ. YGM ગ્રુપ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને રાજસ્થાનના ગામડાઓમાં કાર્યરત છે અને ભવિષ્યમાં બીજા ગામડાઓને આ પ્રોજેક્ટમાં સમાવવામાં આવશે. ટેકનોલોજીથી લોકોના જીવનમાં સરળતા અને સમૃદ્ધિ લાવવાના ઉદ્દેશથી ચાલુ કરાયેલા આ મિલ્ક ઇન્ટુ મની પ્રોજેક્ટે ઉત્તર ગુજરાતના અનેક ગામોમાં લોકોની આર્થિક સમૃદ્ધિનું ખરું કાર્ય કર્યું છે. ગામના લોકો અને મંડળીઓનો પણ આ કાર્યમાં અનેરો સહયોગ મળ્યો છે. એટીએમના સાહેબો અહીંયા આવેલા અને મને વાત કરી કે પ્રભુદાસ, તમારે તો એટીએમનું મિશન અમારે મૂકવું જ. બધી વિગતે બધી વાત કરી, મને એમ લાગ્યું કે અમારો મંડળનો વિકાસ છે, એટલે એમને જગ્યા માગી કે આ જગ્યાએ તમે મને કરી આપો. તાત્કાલિક આપણે એ મંડળને જગ્યા કરી આવીને અમે પોતપામ કરી અને એટીએમ મૂકાઈ દીધું. 3 વર્ષથી આ એટીએમ મૂક્યા પછી અમારી મંડળીની પ્રગતિનો ઘણો વિકાસ થયો છે. આ પ્રોજેક્ટથી ગામના લોકો ટેકનોલોજી અપનાવતા થયા છે, જેમાં ઘાસ કાપવાના મશીનથી લઈને ગાય ભેંસ દોવાના મશીન લોકોએ રાખવાના શરૂ કર્યા છે. અંતે સભ્યો અને મંડળીના દૂધ ઉત્પાદનમાં વધારો થયો છે. આ પ્રોજેક્ટમાં જોડાયેલી અનેક મંડળીઓનું વાર્ષિક ટર્નઓવર 1,00,000 રૂપિયાને પાર કરી ગયા હોવાના દાખલાઓ પણ છે. YGM ગ્રુપના ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા ગામડાઓને સમૃદ્ધ બનાવવાના સ્વપ્નને મિલ્ક ઇન્ટુ મની પ્રોજેક્ટ સાકાર કરી રહ્યો છે.